દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 13 વર્ષથી હું જાદુના કાર્યક્રમો કરું છું. મારું ગુજરાન ચલાવવા માટે એક નાનકડી ચાની કેટલી ચલાવું છું. હું જાદુગર અભય. જાદુના કાર્યક્રમો હું એકલો નહીં, મારા પિતાશ્રી છેલ્લા 40 વર્ષથી જાદુના કાર્યક્રમો કરતા હતા. અંધશ્રદ્ધા દૂર કરતા પ્રયોગો, સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા, જાદુ શું છે ખરેખર, હાથની ચાલાકી, ઝડપ અને વિજ્ઞાન, એનું નામ છે જાદુ, એવી સમજ આપીને મારા પિતાશ્રી વારસાગત જ્યારે મને જાદુ સોંપ્યો, આજે હું પોતે દક્ષિણ ગુજરાત મેજિક એકેડમી આખી હું ચલાવું છું. 40-50 જાદુગરો મારી સાથે જોડાયેલા છે, આખી અમારી ટીમ એક આખું પરિવાર છે. અત્યારે જ હાલમાં એક ઓનલાઈન હરીફાઈ, એક ઓનલાઈન કોમ્પિટિશન થયું, 7 દેશોના અલગ અલગ 100 જાદુગરો, જેમાં મને બીજો ક્રમાંક પ્રાપ્ત થયો, વિજેતા હું જાહેર થયો. મારું ગુજરાન ચલાવવા માટે એક નાનકડી ચાની કેટલી ચલાવું છું, પરચુરણ વસ્તુ વેચીને મારી આજીવિકા, મારી સાથે 15 કલાકારો છે, મારું પરિવાર અને 15 જણનું કલાકારોનું ભરણ પોષણ, આ રીતે આજીવિકા ચલાવીને હું કરી રહ્યો છું. આ છેલ્લા 3 વર્ષથી અમે જાદુગર અભયજી સાથે કામ કરતા હતા, ને આ કોરોના મહામારીના લીધે 1.5 વર્ષથી અમારો પ્રોગ્રામ બંધ થયેલો છે. દુઃખની વાત એ છે કે જાદુ કલાને પ્રોત્સાહિત કરવા માટે સરકારશ્રી તરફથી ક્યારેક અમને અવગણવામાં આવે છે, તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મારા જેવા લાખો કલાકારો આપણા હાલમાં ભારતમાં ગુજરાતમાં છે, તો એમના માટે પણ કોઈ આર્થિક પેકેજ, આર્થિક સહાય જાહેર કરવામાં આવે, એવી મારી બે હાથ જોડીને નમ્ર અરજ છે.